બટારમાં આવેલી ગાંધીનગર ઝૂંપડપટ્ટીના રહીશો દ્વારા વૈકલ્પિક જગ્યાની માંગ સાથે મનપા કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ભટાર ખાતે આવેલા ગાંધીનગર ઝૂંપડપટ્ટીના રહીશો મોટી સંખ્યામાં મોરચો લઈ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા જણાવાયું હતું કે તેઓના મકાનના ડિમોલેશનની નોટિસ આવી હતી, જોકે વૈકલ્પિક જગ્યાની કોઈ માહિતી અપાઈ ન હોય જેથી 35 વર્ષથી રહેતા ઝૂંપડાવાસીઓ વૈકલ્પિક જગ્યા ફળવાય તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ વલ્લુભાઈ રેતીવાલા, લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ. આજે ત્યાં ડિમોલેશનની એ લોકોને ધમકી આપી છે ગાંધીકુટી ઝૂંપડપટ્ટીમાં. એટલે એ લોકોને ધમકી આપીના કારણે તો આજે અમે મહાનગરપાલિકા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે એ લોકોને પણ વ્યવસ્થિત જગા અને એટલું જગા મળે એના કારણે અમે મહાનગરપાલિકામાં આવ્યા છે મળવા. કેટલા લોકો ત્યાં રહે છે અને કઈ રીતે હેરાનગતિ કરવામાં આવે છે? તો આ લોકો 1,300 સદસ્ય છે, પણ વચારા લોકો કે અમુક તો ડરીને ભાગી ગયા છે ને અમુક તો છોકરા એમ એ વચારા રખડિયા કરે છે ને કેટલાની સ્કૂલ પણ ગંભીરતામાં આવી ગઈ છે કે ભણવાનું પણ છોડી દીધું છે. પણ અમે એવી રજૂઆત કે એવી વ્યવસ્થા કરે કે બધા આવે ને છોકરાઓને પણ સ્કૂલ ભણવાનું મળે. જય હિન્દ, જય ભારત. ગાંધીનગર ઝૂંપડપટ્ટીના રહીશો મોરચો લઈ મનપા કચેરી પહોંચ્યા હતા અને પોતાના ઝૂંપડાની જગ્યા સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરી હતી અને જલ્દમાં જલ્દ જગ્યા અંગે નિવેડો લાવવા જણાવાયું હતું. ધીરજ સુમરા સાથે હિન્ટ ટીવી ન્યૂઝ સુરત.